चैनल ऑफ बड़ोदरा। जीरो अवर फाउंडेशन नी एक पहल छात्र संसद ए सौ प्रथम अगत्य नी चळवळ छे। आज छात्र संसद द्वारा एक पत्रकार परिषद नु आयोजन करवामां आव्युं हतुं। छात्र संसद पासे देश में नैतिक जुस्सादार अने सक्षम जाहिर नेतृत्व बनावानुं विजन छे, जे नीतिओने आकार आपशे। तेमनुं लक्ष्य लोकशाही ने वधु गतिशील बनावानुं छे। અને આજે આપણે જે રીતે શાસન કરી રહ્યા છીએ અને જે રીતે આપણે ખરેખર શાસન કરવા માંગીએ છીએ તે વચ્ચેના અંતરને દૂર કરવાનો છે। છાત્ર સંસદ એ વડોદરામાં શરૂ થયેલી ગુજરાત સ્થિત સંસ્થા છે, જે રાજ્યના દરેક મોટા શહેરોમાં કાર્યરત છે, જે એક વિચાર તરીકે શરૂ થયું હતું। હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા છીએ। છાત્ર સંસદની સ્થાપના યુવાનોને નેતૃત્વ માટે પ્રતિબદ્ધતા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી અને આપણા રાષ્ટ્રના લોકશાહી ફેબ્રિકને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે જાહેર જીવનમાં સ્વીકારવામાં આવી હતી। છાત્ર સંસદનો હેતુ યુવાનોમાં વિદ્યાર્થી રાજકારણની ભાવનાને પ્રજ્વલિત કરવાનો, તેમની સંવેદનશીલતા, જાગૃતતા, સંડોવણી, પ્રતિભાવ, પહોંચ અને રાજકીય લોકતાંત્રિક પ્રક્રિયામાં વધારો કરવાનો છે। આના પરિણામે સ્વસ્થ લોકારણ પ્રણાલીમાં પરિણામો, જે પાયાના અને જીવનના તમામ ક્ષેત્રોમાંથી સક્ષમ જાહેર નેતાઓ અને નીતિ નિર્માતાઓનું નિર્માણ કરશે। બ્રાઇટ ડે સ્કૂલ વાસણા ગુજરાતની એક અગ્રણી શાળા છે। 16,480થી વધુ વિદ્યાર્થીઓ સાથે 993 જેટલા શિક્ષકો સાથે બ્રાઇટ ગ્રુપ શાળાએ 5મી સુવર્ણ જયંતિ ઉજવી। આ વર્ષ બ્રાઇટ સ્કૂલના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આટલા વર્ષોમાં બ્રાઇટ સ્કૂલે ઘણા બધા અલગ વિભાગમાં ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી છે। સ્કૂલની ગુણવત્તા, સબર શિક્ષણ સાથે બાળકોની કલાને પણ પ્રતીત કરી છે અને શિક્ષકો બાળકોને પડકારભર્યા શિક્ષણ સાથે તેમના આવડત અનુસાર વિદ્યાર્થીઓને અનુલક્ષીને સુલક્ષી વાતાવરણ ઊભું કર્યું છે। જે વિદ્યાર્થીઓની આવડતને અનુલક્ષીને જે વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવામાં મદદરૂપ થાય છે। સ્કૂલ એન્ડ એસોસિએશન વિથ છાત્ર સંસદને 26, 27 કો યુથ પાર્લિમેન્ટ ઓર્ગેનાઇઝ કિયા હૈ। બ્રાઇટ સ્કૂલ કા ઇસ સાલ ગોલ્ડન જુબિલી ઇયર હૈ, જિસકે અંતર્ગત હમને પૂરે સાલ બહોત સારે ઇવેન્ટ્સ કિયે, જૈસે બ્લડ ડોનેશન કેમ્પ, ઇન્ટરેક્શન વિથ પેરેન્ટ, ટીચર્સ, ઓર ઇસકે અંતર્ગત સ્ટુડન્ટ્સ કી જો NEP નઈ પોલિસી હૈ, ઉસમે ઓવરઓલ ડેવલપમેન્ટ હો, ઉસકે આદેશ સે, ઉસકે આશય સે યે હમને યુથ પાર્લિમેન્ટ કા ઓર્ગેનાઇઝેશન છાત્ર સંસદ કે સાથ મિલકર કિયા હૈ। छात्र संसद और ब्राइट डे स्कूल ने वडोदरा यूथ पार्लियामेंट को ऑर्गेनाइज किया है। 25th, 26th और 27th नवंबर को बड़ौदा के सारे स्कूल्स में से युवा जुड़ेंगे हमारे साथ और एक पार्लियामेंटेरियन बन के जुड़ेंगे, जिसमें लोकसभा और राज्यसभा जिस तरीके से हम टीवी पे देखते आ रहे हैं, उस तरीके से युवा मिल के पार्लियामेंटेरियन बनेंगे, प्रॉब्लम्स को आइडेंटिफाई करेंगे कि हमारी सोसाइटी की प्रॉब्लम्स क्या है, वो प्रॉब्लम्स के साथ उन सॉल्यूशंस को आइडेंटिफाई करेंगे कि इस प्रॉब्लम को सॉल्यूशन किए कैसे दिया जाए। सॉल्यूशंस का ग्रुप डिस्कशन होगा, डिबेट्स होगी, एक प्रॉपर पार्लियामेंटेरियन स्टाइल में डिबेट होगी और ये सॉल्यूशन का एक फिर फाइनल प्लान ऑफ एक्शन बनेगा, जिसको हम लोग कॉरपोरेशन को, स्टेट गवर्नमेंट को और प्राइम मिनिस्टर्स ऑफिस को देंगे कि आज इस देश का युवा, वडोदरा का युवा ये सोचता है लॉज एंड पॉलिसीज पे। और कहीं ना कहीं इस यूथ पार्लियामेंट से ऐसे अन्य कई बच्चे होंगे जिनको सेल्फ कॉन्फिडेंस, पब्लिक स्पीकिंग, कम्युनिकेशंस, पर्सनालिटी डेवलपमेंट में हेल्प होगी। और आप देखोगे कि ये 3 दिन बाद जो युवा हमारे साथ अभी जुड़े, 3 दिन बाद जब आपसे बात करेंगे तो एक अलग प्रकार के युवा होंगे और उनको पता चलेगा कि इस देश के लिए किस तरीके से काम करना है, समाज के लिए किस तरीके से काम करना है। और क्योंकि ये यूथ पार्लियामेंट गुजरात विधानसभा इलेक्शंस के कुछ दिन पहले हो रही है, तो ब्राइट डे स्कूल और छात्र संसद मिलकर एक सबसे ज़्यादा वोटर टर्नआउट हो, इसका भी हम लोग प्रयास कर रहे हैं। जितने भी स्टूडेंट्स हमारे साथ पार्टिसिपेट करेंगे, वो अपने पेरेंट्स को, अपनी सोसाइटीज को इन्फ्लुएंस करेंगे कि आप बाहर जाओ और भारी से भारी संख्या में आप जिसको पसंद करते हो उनको मत दो।